नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ ડોળ. કે હાલમાં મહત્વના અને મોટા સમાચાર અમરેલીથી. અમરેલીમાં વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલાના ગામોમાં વરસાદ, ખડસલી, મેરિયાણા, દાડલા, ભમ્મર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તલ, મગ, બાજરી, કેરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. અમરેલીમાં વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક જગ્યાએ સાવરકુંડલાના ગામોમાં પણ વરસાદ થયો છે. खड़सली गाम जो छे, मेरियाणा गाम, धाडला, भम्मर, आंबरडी सहित गामों में वरसाद ने लईने दृश्यों जोवा मळी रह्या छे. भारे पवन साथे वरसाद छे. तल, मग अने बाजरी साथे साथे केरीना पाकने पण नुकसानी भीती छे. तो अमरेलीना गामों में पण वरसाद जोवा मळी रह्यो छे. तेना दृश्यों पण अमे आपने बतावी रह्या छे. नवागिरिया, नाना माचियाळा में पण वरसाद थयो छे. वाहन चालकोने पण पड़ी छे मुश्किली. ग्राम्य विस्तार में वरसाद पड्यो छे. चौमासा जेवा दृश्यों जोवा मळी रह्या छे. धोधमार वरसाद भारे पवन साथे हाल में थई रह्यो छे. अने भारे पवन साथे वरसाद थवाने कारणे अनेक एवा विस्तारो छे के ज्यां आगळ पाकने नुकसान थवानी भीती छे. खेडूतो चिंतित छे कारण के मग अने खास करीने केरीना पाकने तेनाथी नुकसान થઈ શકે છે. 1 જૂનની આસપાસ વરસાદ કેરળમાં પ્રવેશશે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કમોસમી વરસાદ અને વહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પરિસ્થિતિ જે છે તે ખેડૂતો માટે થોડી તંગ થતી જોવા મળી રહી છે. તો બીજી તરફ જે બાળકો લોકડાઉનમાં ઘરમાં કંટાળી ચૂક્યા હતા, તેઓ પોતાના કમ્પાઉન્ડમાં અથવા તો ચોગાનમાં બહાર આવી અને વરસાદની મજા લેતા જોવા મળી રહ્યા છે. राजन गढ़िया न्यूज 18 संवाददाता से जुड़ा है. राजन, हाल में अमरेली की जो बात करिए, कई रीते परिस्थिति है, केटलो वरसाद, क्या क्या विस्तार, क्या क्या गाम में जोवा मळी रह्यो छे? सिद्धार्थ, आम तो आज सवारथी ज अमरेली जिल्लामां बफारानुं वातावरण हतुं अने बपोर बाद वरसाद आवे तेवी संभावनाओ पण हती, जेना कारणे આજે સાવરકુંડલા વિસ્તારમાં ખાસ કરીને આંબરડી, વિજપડી, આડીડા સહિતના ગામોમાં સારો એવો કમોસમી વરસાદ થયો છે. આ વિસ્તારમાં ખેતીના પાકોને નુકસાન ચોક્કસ થવાનું છે. તો બીજી તરફ કેરીની સીઝન હજી શરૂ થઈ રહી છે, આવા સમયે જ વરસાદ ખાબકતા કેરીના પાકને પણ મોટું નુકસાન થશે. લોકોને કેરી કદાચ મોંઘા ભાવે ખરીદવી પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો બીજી તરફ અમરેલીના કેટલાક ગામોમાં પણ વરસાદ પડ્યો છે. હાલ વાતાવરણ વરસાદી જ છે, પરંતુ અમરેલી અને સાવરકુંડલા બે વિસ્તારમાં અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, રાજન, કેરી સિવાય અન્ય કયા કયા પાકો છે, જે રીતે આપણે જણાવ્યું કે જેને નુકસાન થઈ શકે છે અથવા તો ખેડૂતોને તેના કારણે ચિંતા છે, કયા કયા પાકો સાવરકુંડલા અમરેલીમાં છે કે જેને નુકસાન થશે? સિદ્ધાર્થ, અત્યારે હાલ તલ અને બાજરી જે ઉનાળુ પાક લેવાતા હોય છે, આ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે આ પાક લેવાની તૈયારીમાં હતા, પાક સંપૂર્ણપણે આવવાની તૈયારીમાં હતો. આવા જ સમયે જે વરસાદ ખાબક્યો છે તેના કારણે જે ખેતરમાં પાક છે તેને નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ જે કેરી છે, કેરી સાવરકુંડલા વિસ્તારના જે આંબરડી સહિતના ગામો છે ત્યાં કેરીનું પણ સારા એવા ઉત્પાદન થાય છે અને આ પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તલ અને બાજરીના પાકને પણ નુકસાનની ભીતિ છે. કેરીની સીઝનને લઈને જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા રાજને પણ કહ્યું કે નુકસાન થઈ શકે છે અને મોંઘા ભાવમાં શહેરમાં કેરી હવે જોવા મળશે. તો વલસાડના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ઉમરગામમાં વરસાદ શરૂ થયો છે. કાંઠા વિસ્તારોમાં છે વરસાદની આગાહી. વરસાદ થતા ગરમીમાં રાહત ચોક્કસથી મળી છે, પરંતુ ફરી એક વખત આ વરસાદને લઈને હજી પણ ખેડૂતો ચિંતિત છે. આસપાસના જે નાના નાના ખેડૂતો છે જેઓ ખૂબ જ નાના પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે, તેઓને નુકસાનની ભીતિ છે. કાંઠા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ વલસાડમાં આ વરસાદના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે.